પાણી નથી, ગંદુ પાણી છે. પણ એ લોકોને તો આજના દિવસે કેમ ગંદુ પાણી દેખાણું? આપણે તો આ વેસ્ટ ઝોનના પુનિતના ટાંકામાંથી વેસ્ટ ઝોનના તમામ વોર્ડને આપણે પાણી આપીએ. ગેરમાર્ગે જનતાને લઈ જવાનું મને તો લાગે છે. સ્થાનિકો એવું કહી રહ્યા હતા કે જે વોર્ડ છે તે વોર્ડ નંબર 12 અને 13 માં દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે. આ બાબતે હવે કોર્પોરેશન કઈ રીતના પગલા લેશે? વોર્ડ અને 12 અને 13 માં પુનિતના ટાંકામાંથી પાણી જાય છે. વોર્ડ 13 માં ફક્ત એક બે કે ત્રણ ચાર સોસાયટીમાં જ જતું હશે પાણી, બાકી પુનિતના ટાંકાનું વેસ્ટ ઝોનના તમામ વોર્ડમાં જાય છે. તો એવું કહી શકાય બેન કે હવે રાજકોટ વાસીઓને આ પાણી છે તે પીવા યોગ્ય કહી શકાય છે? પુનિતના ટાંકામાંથી જ્યારે આખું વેસ્ટ ઝોનને પાણીનું વિતરણ થતું હોય તો આ પાણી ખરેખર શુદ્ધ જ છે. જ્યારે અધિકારીઓ પાણી પીતા હોય તો એ ત્યાં જ ટાંકા ઉપર જ પાણી પીતા હોય તો એ શુદ્ધ હોય તો જ પી શકે ને માણસ. પાણી શુદ્ધ છે પણ સ્થાનિકો એવું કહે છે કે જ્યારે ઘરે પાણી પહોંચે છે તે ગંદુ પાણી પહોંચે છે, દૂષિત પાણી પહોંચે છે. હવે કોઈ વિસ્તાર વાઇઝ સેમ્પલ લેવામાં આવશે પાણીના કે કઈ રીતના? જ્યાં ફરિયાદ હશે પાણીની, અમારી પાસે તો આ ફરિયાદ હજી આવી નથી. પાણીની ફરિયાદ હશે ગંદા પાણીની, ત્યાં સેમ્પલ લઈ અને આપણે ચેક પણ ફરી કરાવશો. કેટલા દિવસે પાણીના જે ટાંકાઓ છે એ સાફ નિયમિત કરવામાં આવે છે? પાણીના ટાંકા નિયમિત સાફ થતા જ હોય છે, પાણીનું રોટેશન ચાલતું જ હોય, એટલે એના હિસાબે પાણી પડતર પણ નથી રહેતું. પડતર રહેતું હોય તો કચરાનો કે કોઈ દૂષિતનો પ્રશ્ન થાય. મને 100% આક્ષેપો ખોટા જ છે. ફરી કહું છું કે